જય સચ્ચિદાનંદ. કેતનભાઈ પૂછી રહ્યા છે, દરેક લોકો જાણે છે કે આપણે અમુક પૈસા કમાયા પછી આપણે હવે જીવનમાં આરામ કરીશું, શાંતિ કરીશું, મજા કરીશું, છતાં પણ પૈસાનો સંતોષ રહેતો નથી. ઘણી વાર એવું થાય કે કોઈ મોક્ષ આપવા આવે તો કોઈ લે નહીં, બધાને પૈસા જોઈએ છે. બધું જ જાણીએ છે કે પૈસો સાથે આવવાનો નથી, છતાં પણ એનો સંતોષ પણ રહેતો નથી. તો આવું કેમ છે? ખૂબ સુંદર, જે જે વસ્તુ ની અંદર કાલ્પનિક સુખ છે ત્યાં ક્યારેય સંતોષ આવે નહીં. કાલ્પનિક સુખો ખરેખર જો વાસ્તવિક સુખ હોય તો સંતોષ થાય, પરંતુ આ તો કાલ્પનિક સુખો. આપણી અંદર એવી બિલીફ પડેલી છે કે પૈસા હોય તો દુનિયાના તમામ સુખો આપણે મેળવી શકીએ, અને જો પૈસા ના હોય તો આ દુનિયાના સુખો આપણને મળે નહીં. એવી જે રોંગ બિલીફ છે કે પૈસાથી જ સુખો પ્રાપ્ત થાય છે, એ બિલીફને કારણે મનુષ્યનું સારું જીવન લક્ષ્મી પૈસા પાછળ દોડધામ કરી મૂકે છે. પરંતુ ખરેખર જેમ બેંકની અંદર તમારે પૈસા ગણવાના ખરા પણ ઘરે લઈ જવાય નહીં, એવું આ જગત છે. તેમ તમારે પૈસા ગણવાના ખરા, પરંતુ તેનો ઉપયોગ તમે તમારા માટે કરી શકો એવું તો કોક જ પુણ્યશાળી હોય. જેમ જેમ લક્ષ્મી આવતી જાય એમ માણસ વધારે મજૂર બનતો જાય, કારણ કે એ જે લક્ષ્મી છે એ આ કાળમાં પાપાનું બંધી પુણ્યની લક્ષ્મી છે. એટલે કે જે બી લક્ષ્મી આવે કે આપણને બધા પાપના વિચારો શરૂ થઈ જાય. આ કાળમાં કોક જ એવો પુણ્યશાળી હોય કે જેની લક્ષ્મી સારે રસ્તે વપરાય. એટલે જ્યાં સુધી માણસને સાચું જ્ઞાન નહીં આવે ત્યાં સુધી સંતોષ રહે જ નહીં. સંતોષ એ જ્ઞાનનું ફળ છે, રાખવાથી કંઈ રહે એવો નથી. જ્યારે આપણને એવું સમજાશે કે આ જગતના દરેક સુખો, દરેક વૈભવો એ પોતાની પુણ્યથી ચાલી રહ્યા છે, જ્યારે પોતાનું પુણ્ય પાકે છે ત્યારે સુખો સામે આવીને પડે, એ જેમ જેમ આપણને સમજાતું જશે તેમ આપણે નોર્મલ થતા જઈશું. પૈસા લક્ષ્મી એ જરૂરિયાત છે, પરંતુ એની જરૂરિયાતની માફક પાછળ એટલા પડીએ કે આપણી અંદર રહેલી સુખ ભોગવવાની શક્તિઓને પણ નાશ કરી નાખીએ. માણસ આખી જિંદગી પૈસા મેળવવામાં પોતાનું શરીર બગાડી નાખે છે, અને જ્યારે પૈસા આવે છે
પછી શરીર સુધારવામાં પૈસા બગાડે છે. આ તો જીવનની અનુભવ કથા છે. તમે જ્યાં જુઓ ત્યાં પૈસા પાછળ ગાંડા થઈને ફરનારા લોકો પોતે ભોગવી શકતા નથી. માટે બહુ સમજવા જેવું છે કે આ પૈસા કેવી રીતના આવે છે, કોને મળે છે, અને આ બધું જે ચલાવું છું, મને જે સુખ મળે છે એ માત્ર પૈસાથી મળે છે કે બીજા પણ એવિડન્સની જરૂર છે. ઘણીવાર કેટલા રૂપિયા કમાઈ અને મોટા બંગલા બંધાવે, પરંતુ એના પાપનો ઉદય આવે તો એને તો હોસ્પિટલમાં જઈને સૂવું પડે, તે આપણે ઘણીવાર જોઈએ છે. માટે દરેક વસ્તુની નોર્માલિટી એ જ આપણને સુખ આપે તેમ છે. જય સચ્ચિદાનંદ.